ભગવાનનો અંજની માતાને બે માસ થાય છે અને માતાને ખબર પડે છે કે મારા બીજ આવ્યું ક્યાંથી. ધ્યાન લગાવે છે અંજની માતા, આ બીજ કોનું છે? ઓહ, આ તો શિવનો અંશ. સમય પૂરો થયો, અંજની માતા પૃથ્વી ફાડીને બહાર આવ્યા છે. દીકરાનો જન્મ થયો અને અંજની માતાની આંખમાંથી આંસુ દડદડ પડે છે. પિતાજીનો શ્રાપ છે કે સૂર્ય ઉગી જશે, મારો દીકરો મરી જશે. રડે છે હનુમાન દાદો. જન્મેલો માની હામે જોવે છે અને કીધું, માં કેમ રડે છે? માડી તારી આંખમાંથી આંસુ કેમ પડે? મને જન્મ આલ્યો એની વેદના થઈ એટલે. કે નહીં દીકરા, તો પછી શેનું દુઃખ? આજે કોઈ માને દુઃખ કોઈ દીકરો દેતો હોય તો બંધ કરી દેજો, બહુ મહાન દુઃખ આવશે મારા વાળા. માતાજીને એવું કીધું કે બેટા, મારા પિતાજીએ મને શ્રાપ આપેલો છે, સૂર્ય ઉગે તો તું મરી જવાનો છે, એવો શ્રાપ છે. હનુમાન દાદા કે સૂર્ય ઉગે તો ને? તા કે હા. અને સૂર્ય નહીં ઉગે તો તને કશું નહીં થાય. હનુમાનજી તૈયારી જન્મેલો બાળક અહીંથી છલાંગ મારી સૂર્યન ગડી ગયો. હું વાત કરી પછી કીધું, માં આગળ આવી માડી. હવે માં ચિંતામાં પડી ગયો. અરે બેટા, તું કેવો દીકરો? એટલે કબીર સાહેબ કીધું, જહાં કા પડ્યા બુંદ વહાં કા લખ્યા લેખ. આ જેમ તેમ થોડી વાત છે. બુંદ એવું હોય, એ બુંદને બરાબર મારી દીકરી જતન કરે તો મહાન સંત પાકે, મહાન વિભૂતિ પાકે. બીજ એવું છે. આ શરીરને ગમે તેમ બગાડી નાખવા જેવું સાધન નથી, પણ જેને બીજ ગ્રહણ કર્યા પછી રોજ શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરે ત્યારે એના કુખે એવો દીકરો જન્મે કે આ દુનિયાની અંદર એક નંબર. શ્રીમદ ભગવદ ગીતા મહાન ગ્રંથ છે. બીજા બધા ઠીક, બીજા એક્સ વાય ઝેડ ઠીક, જાહેરમાં કહું છું, પણ શ્રીમદ ભગવદ ગીતા એવું ગ્રંથ છે કે આ દુનિયાની સર્વોપરી. શ્રીમદ ભગવદ ગીતા આખા જગતના ગુરુના મુખમાંથી શબ્દ નીકળેલો છે. એટલે કીધું, વસુદેવમ સુતમ દેવમ કંસ ચારે મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગત ગુરુ. આખા જગતનો ગુરુ. જો તમારા ઘરમાં વ્યાધિ વ્યાધિ કોઈ આ શરીરમાં પીડા આવી જાય, કોઈ પનોતી આવી જાય, ત્યારે દરરોજ ગીતાજીનો અધ્યાય ચાલુ કરો. ગીતા બેઠા બેઠા વાંચો, પીડા નહીં મટે, મને મારી દેજો એક થાપણ કે બાપુ તમે બોલ્યા છો અને મેં વાંચું છું અને મટતું નથી, નહીં મટે, મટી જશે. ગીતાની અંદર 33 કરોડ મંત્ર છે, એક બે ની વાત નથી. 33 કરોડ મંત્ર, એના અધ્યાય 18 અધ્યાય છે. એક એક અધ્યાયની અંદર એવો એવું લખ્યું છે. આપણે જીવન જીવવાની કળા સમજાવીશ, સમજણ આપીશ, પણ પીડા આવી જાય ત્યારે આપણે બીજે જોડાવતા ફરી અને બીજું કરીએ, પણ પહેલું કરીએ નહીં. ચિંતન કરો, બરાબર એનું ચિંતન કરો. હુતા બેતા ખાતા પીતા નાતા ધોતા એનું ચિંતન કરો. ચિંતન કરજો, ચિંતા છોડી દેજો. ચિંતન કરતા કરતા તમારા મુખમાંથી એવો પેલો એક ગુરુ મહારાજ હતા, એટલે કીધું સરપંચ સાહેબ, લોખંડ આવ્યું આટલો ટુકડો, લોખંડનો ટુકડો આવ્યો. ગુરુ મહારાજ કીધું, સોનું થા સોનું થા સોનું થા એમ કહેજો એમ કીધું, એટલે આવે ઘેર લીજો. ટુકડો પૂજા મેકીને કીધું, સોનું થા સોનું થા સોનું થા સોનું થા. સોનું થવાનો સમય આવ્યો અને આવ્યો, થાકી ગયો, બોલી બોલી સોનું નહીં થાય, લોહડું થઈ જા, લોખંડ બની ગયું. પેલો કે તારો મરે તારો, છેલ્લે દાડ પકડી. તેમ ગુરુ મંત્ર એવો હોય, અંતે કામ લાગે. સોનું નહીં થાય, લોખંડ પછી પાછું બની જાય, લોખંડ બની ગયું. ગુરુ આપેલો મંત્ર બરાબર ધ્યાનથી રટન કરો. એ મંત્ર એવો છે તમારી વ્યાધિ વ્યાધિ પીડા પનોતી મટાડી દે એમ છે. પણ એ મંત્ર નું બરાબર રટન કરવાનું, બીજું ચિંતા છોડી દેવાનું. રામદેવજી મહારાજ નો જય. સૂર્યને ગળી જો આખી દુનિયામાં હાહાકાર મચી જો, ગુરુના ગુરુને પણ હાહાકાર મચી જો કે હવે આને કોણ છૂટો કરે, આ તો અંજનીને જ આવી ગયો. એટલે શિવનો અંશ કહેવાય છે હનુમાન દાદા.
શિવનું બીજ વાંદરાના રૂપમાં હતું, એ રૂપમાંથી બીજ આપેલું એટલે હનુમાન દાદાને પૂછડો બાચી નહીં હોય. આપણે કહીએ આપણા દાદા દાદા હતા એવો સુરોલા, અમુક વાતો કરે આપણો દાદો આવો હતો પાછો આવ્યો દાદો, બીજે થોડો જાય એની એ જ જગ્યા પર, બીજે નહીં. એટલે કબીર સાહેબ કીધું, આશા તો વાસા સુરતા તઈ મુકામ, આશા તઈ વાસા અને સુરતા તઈ મુકામ થાય બીજે નહીં. કબીર સાહેબ ને 88,000 સેવક હતા ત્યારે કીધું હતું કે મારો આ દેહમાંથી આત્મા પ્રાણાય થાય ત્યારે આકાશમાં ઘંટ વાગશે ઘંટ, અને ઘંટ વાગે ને તો દફન કરજો બાચી નહીં. કોકે સાંભળ્યું કોકે નહીં સાંભળ્યું, પણ વાયા વાયા વાતોથી સાહેબ નો આત્મા પ્રણાય થવાનો ત્યારે આકાશમાં ઘંટ વાગશે હરિહરનો, અને ઘંટ વાગે એટલે દફન કરવા કીધું છે. કબીર સાહેબ નો આત્મા પ્રણાય થયો અને ઘંટ નહીં વાગ્યું, હરિહરમાં ઘંટ નહીં વાગ્યું. ઓછું સમજનારા ઉઠીને જતા રહ્યા, આ તો નવરું છે બાબુ ઠકતેલું, આ તો નવરું છે બાબુ ધતીન કરતેલું, કોણ ઘંટ વાગ્યો ને કે જૂઠું બોલતી નથી. અધૂરી સમજણ વાળા જતા રહ્યા ને પૂરી સમજણ વાળા બેહી રહ્યા, અને કોક ભરતભાઈ જેવા આયા, છત્રસિંહભાઈ જેવા કોઈ અનુભવી આયા ને કીધું, ભાઈ કબીર સાહેબ નો આત્મા ગયો ત્યારે કઈ હતું એમનું શરીર, તાકે અહીં ઉપર જોયતા બોરનું ઝાડ, કબીર સાહેબનો આત્મા બોરમાં કીડો બની જઈને પેલા કે હો સાહેબ આવું ભજન કરવા વાળાનો કીડા જતો રહ્યો તો આપણી હું દશા થશે. વડવાળા ભગવાન જતા રહ્યા, અનુભવી કોઈ સંત આવીને કીધું કે આ બોર પાડી દો અને એમાં કીડો છે, કીડો મરી જશે એટલે હરિહરમાં ઘંટ વાગશે. બોર પડ્યો ને કીડો મરી ગયો ને ઘંટ નાદ થયો. ત્યારે સંતો ભક્તો મળ્યા ખૂબ ધામધીમથી કાશીનગરીમાં, કાશીનગરીમાં આજે ત્યાં સમાધિ આપણે જોયેલી છે. 20 દિવસ હું રહ્યો છું એ જગ્યા પર, આમાંથી તમે તો કોઈ જોયેલી નહીં હોય. અમારા દૂધરેજ મંદિરના 5 પાન ત્યાં સોનાના પણ છે. આજે જ્યારે ષષ્ઠંગ સ્વામી બાપુ દૂધરેજ મંદિરે હતા ત્યારે કબીર આશ્રમમાંથી એવો સમાચાર મોકલ્યો હતો કે દૂધરેજની અંદર સુરેન્દ્રનગર ઝાલાવાડમાં કોઈ વડ રોપ્યો છે, એ વડ સોનાનો છે, આવું પરીક્ષા કરવા કાશીનગરીમાંથી આવ્યા ત્યારે કીધું કે આ લાલ કાપડમાં આપું છું વડના 5 પાન, જો તમે ત્યાં ખોલજો. ત્યાંથી વડના પાન આપ્યા હતા, આજે એ ગાદી પર 5 પાન વડના પણ સોનાના છે, સમાધિએ મૂકેલા છે, તોરણ બનાવે. આજે જગ્યા આવી હરિહર ચાલે, કબીર સાહેબ ના આશ્રમે લાખો સંતો હરિહર કરે છે, આજે ત્યાં ધન ખૂટતું નથી. કોણ આવે છે, ક્યાંથી આવે છે, કોણ જમાડે છે, કોઈને ખબર નથી. એવા મહાન વિભૂતિ, પણ જેને જેને શ્રદ્ધા વિશ્વાસ રાખી એ ધણી પર આજે એનો બેડો પાર થયો છે. બધા દેવ આવ્યો, હનુમાન દાદાને કીધું પ્રભુ છોડી દો, નહીં છોડું. અંજની માતાને બધા પ્રણામ કર્યા, 33 કોટી દેવી દેવતા, ત્યારે અંજની કીધું બેટા છોડી દે, પણ તમે કહો છો સૂર્ય નીકળશે તમારું મોત, દેવો કહેશે આ દુનિયાની અંદર બધા દેવી દેવતા સમાધિઓ લેશે, પણ હે હનુમાન તું અજર છે, અમર છે, અવિનાશી. સાહેબ સમાધિ લીધી, રામદેવ બાપુ સમાધિ લીધી, રામચંદ્ર જળ સમાધિ લીધી, કૃષ્ણ ભગવાન ભીલના બાને મરી ગયા, બધાય સમાધિઓ લીધી, પણ એક દેવ એવો મહાન છે જાગતો, જો સ્મરણ કરો ત્યાં હાજર એવો હનુમાનજી. એટલે કહેવામાં આવે છે આય હનુમાનજી બિરાજમાન થયે, પ્રેમથી તમે ગાદી ગ્રહણ કરો. ઓકે છે મહારાજ, બધે આ સાક્ષીઓ બોલે
આ બોલવી પડે, આ સાખી બોલવી પડે, હનુમાન દાદાને આહવાન આપવું પડે. ત્યારે કીધું કે આઈ હનુમાન તમે બિરાજમાન છો, પ્રેમથી ગાદી ગ્રહણ કરો, સીતારામની આજ્ઞાથી આવો. અમારી આજ્ઞાથી નહીં, એમના ગુરુ રામ અને એમની ગુરુ માતા સીતા હતા, એમને તમે ગુરુ માની અને રામની આજ્ઞા લઈને તમે પાટે પધારો, આ પાટનું રક્ષણ કરો, અસંતોનું રક્ષણ કરો. હનુમાન દાદા સૂર્યને કાઢે છે, દેવો ખૂબ આનંદ થયા અને અડધો ભાગ પણ બનાવ્યો છે હનુમાનજીને વજ્રનો, અડધું લોખંડ અડધું ચમડું. હનુમાન દાદા કે હારું થયું, મરવા પણ હું મટી ગયું, લોખંડનો બની છે, હવે મારે કોઈ ફિકર નહીં, પણ મેં ગુરુની ભક્તિ કરું, ગુરુ તમને મને મળે તો એ સાધન બતાવે કે આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના, ક્યાંથી આવ્યા છે ક્યાં જવાના છે. એટલે સંતે કીધું પુરુષ ઓળખાયા રે જી.
થોડોક તબલાનો આવાજ. વાહ વાહ. હાલક પુરુષ ઓળખાયા રે જી, હાલક પુરુષ ઓળખાયા રે જી. એ ગુરુ નો મહિમા મે તો પલ પલ વખાણો ને, મારા કરેલા કરમ ઓછા થાય રે જી, કરેલા કરમ ઓછા થાય રે જી. ભાઈ ભાઈ કરેલા કરમ ઓછા થાય રે જી, કરેલા કરમ ઓછા થાય રે જી. મંજીરા મેં તો ખાલે કડાવું ને, મારા ગુરુજી ની મોજડી શિવડાવું રે જી, ગુરુજી ની મોજડી શિવડાવું રે જી. મારા ગુરુજી ની મોજડી શિવડાવું રે જી, ગુરુજી ની મોજડી શિવડાવું રે જી. ભાઈ 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 મારા આંગણા ઉછી કાલે વડાવું રે જી. હરી હરી. સોનેરી રંગ લગાડું રે જી, સોનેરી રંગ લગાડું રે જી. ભાઈ 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 સદગુરુ શબ્દ સુનાવ્યા રે જી, સદગુરુ શબ્દ સુનાવ્યા રે જી. આરતી વાળા આવી તો કેવો દોઢ વાગ્યો. સાચા સંતને ઉગારો રે જી, સાચા સંતો ને ઉગારો રે જી. હવે સાચા સંતો ને ઉગારો રે જી, સાચા સંતો ને ઉગારો રે જી. હવે હવે જય સજવાની તારી, જય સજવાની, જય સજવાની તારી, જય સજવાની. ભાઈ ભાઈ એ હરિ ના ભજન વિના જય સજવાની, જય સજવાની તારી, જય સજવાની. જય છે જુવાની તારી, જય છે જુવાની. જય છે જુવાની તારી, જય છે જુવાની, જય છે જુવાની. વડવાડા ભગવાન.